तो बिपोर जो वावाजोड़ानी आफत सामे अड़ीखम गुजरात भचाउ कांठा विस्तार ना गामडाओ खाली करावाया 18 थी वधु गाम मा 2400 लोकोनु स्थळांतर करावामा आव्यु छे। सामाजिक संगठनो पण कामगिरी मा जोड़ाया छे। स्थानिक अधिकारीओ अने धारासभ्यो पण सतत संपर्क मा छे। तो वावाजोड़ाना पगले 2400 थी वधु लोकोनु स्थळांतर करवामा आव्यु छे। हाल राहतनी कामगिरी शुरू करवा माटे तंत्र सज्ज छे। तो सामाजिक संगठनो करी रह्या छे राहतनी कामगिरी। भचाउना कांठा विस्तारनी अंदर आवेल 18 थी वधु गामना लोकोनु स्थळांतर 700 थी वधु लोकोने शेल्टर होममां खसेडवामां आव्या। लोकोने सतत स्थळांतर माटेनी कामगिरी छे ते हाथ धरवामां आवी रही छे। 5 किलोमीटरनी अंदर आवता तमाम जे गामो छे ते તેમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। વાવાઝોડું હાલ કચ્છ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ સામાજિક સંસ્થાઓની સાથે સાથે ઘણા એવા ધાર્મિક સંગઠનો છે જે સામે આવ્યા છે અને હાલ આપણી સાથે ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે માલતીબેન મહેશ્વરી। જે રીતે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે વિપજોનું સંકટ આવી રહ્યું છે અને જેની તૈયારીઓના ભાગરૂપે સંકટ છે આવે છે એ સ્વાભાવિક વસ્તુ છે, પણ એ સંકટમાં કોઈને પણ તકલીફ ન પડે, કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય, ઝીરો કેઝ્યુલિટી સાથેની વ્યવસ્થા થાય એ પ્રકારની તંત્ર દ્વારા ચિંતા કરવામાં આવી છે। આપણા જે કાંઠા વિસ્તારના 0-10 કિલોમીટરના ગામો છે એવા 18 ગામોમાંથી કુલ 2023 માણસનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગઈકાલે એસડીએમ સાહેબે જ્યારે મીટિંગ બોલાવી ત્યારે ભચાઉની દરેક સંસ્થાઓને સાથે બોલાવ્યા હતા અને ખાસ કરીને વર્તમાન સમયમાં અત્યારે ફૂડ પેકેટની ખાસ આવશ્યકતા હશે ત્યારે કે રીતે બનાવવા એવું બેઠકમાં ચર્ચા થઈ। કિશન રાજગોરની સાથે રાજેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભચાઉ કચ્છ।